સૌથી પહેલા પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા ગ્રામમાં 150 ગ્રામ અને કપથી માપીને લઈએ તો 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું, આની સાથે જ થોડું જીરું ઉમેરવાનું. જીરું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ આમાં થોડું જીરું ઉમેરશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આની સાથે 1 ચમચી ચોખ્ખું ઘી ઉમેરવાનું, ઘીના બદલે તેલ પણ લઈ શકાય. હવે આ ત્રણેય વસ્તુને પહેલા લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાની. બધું મિક્સ થઈ જાય એટલે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો. તો આનો જે લોટ બાંધીએ એ રોટલી કરતાં સહેજ કઠણ અને નોર્મલ જે આપણે ભાખરી બનાવીએ એના કરતાં સહેજ ઢીલો હોવો જોઈએ. આ રીતે લોટ બંધાઈ જાય પછી એને 2 થી 3 મિનિટ આ જ રીતે મસળતા રહેવાનું છે. આ રીતે લોટને મસળી લઈએ પછી સહેજ ઘી કે તેલ વાળો હાથ કરી દેવાનો અને ઘી કે તેલ આ રીતે આના ઉપર લગાવીને ફરીથી લોટને 1 મિનિટ માટે મસળવાનો, જેથી આ એકદમ સરસ ઉંવાળો થઈ જશે. તો આ રીતે લોટ બાંધી દઈએ પછી લોટને બાંધીને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. હવે આપણે એક મસાલો બનાવીને તૈયાર કરવાનો છે. તો એના માટે એક નાની વાટકી લેવાની અને એમાં 1 ચમચી લાલ મરચું ઉમેરવાનું, આની સાથે 1/2 ચમચીથી પણ ઓછું ધાણા જીરું, કલર માટે 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની, સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. 5 મિનિટ પછી લોટને ઉપયોગમાં લીધા પહેલા સરસ રીતે મસળી લેવાનો. પછી આમાંથી મીડિયમ સાઈઝનો લુવો બનાવવાનો છે. તમારે પરોઠાની જે પણ સાઈઝ રાખવી હોય એ પ્રમાણે તમે આમાંથી લુવો બનાવી શકો છો. તો આ રીતે આપણે લુવો બનાવી દઈએ એ પછી બાકીનો જે લોટ છે એને ઢાંકીને મૂકી દેવાનો છે. હવે થોડું કોરું ઘઉંના લોટનું અટામણ લેવાનું અને પછી આમાંથી પાતળું પરોઠું વણી લેવાનું છે. આ રીતે આપણે પરોઠાને વણી દઈએ એ પછી આના ઉપર બ્રશની કે હાથની મદદથી થોડું ઘી લગાવી દેવાનું. અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. તો આખા પરોઠામાં એકદમ સરસ રીતે ઘી લગાવી દેવાનું છે. હવે જે સ્પેશિયલ મસાલો આપણે બનાવ્યો એ સ્પ્રિંકલ કરવાનો છે. આ પરોઠા ખૂબ જ ટેસ્ટી બને છે, તો કોઈ વાર શાક વગર પણ તમારે આ પરોઠા છુંદા કે દહીંની સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકાય. પછી થોડો કોરો ઘઉંનો લોટ છાંટવાનો છે. પછી પરોઠાને આપણે વચ્ચેથી લઈને 1 ખૂણા સુધી કટ કરી દેવાનો. પછી આ પરોઠાને આ રીતે ફોલ્ડ કરતા જવાનું છે, થોડું ટાઈટ એને ફોલ્ડ કરવાનું. આ જ રીતે છેક સુધી આને ફોલ્ડ કરતા જવાનું છે. પરોઠાને આ રીતે દબાવી દેવાનું, હલકા હાથે જ એને દબાવવાનું છે. ફરીથી થોડું વટામણ લઈને આને વણી લેવાનું, વધારે ભાર દઈને નથી વણવાનું, હલકા હાથે જ આને વણી લેવાનું છે. તો આ રીતે પરોઠાને વણીને તૈયાર કરવાનું. હવે બીજા પરોઠામાં તમે શું વેરિએશન કરી શકો એ પણ તમને બતાવી દઉં. તો પહેલા તો સેમ એ જ રીતે આપણે પાતળું પરોઠું વણી લેવાનું છે. પરોઠું વણી લઈએ પછી આખા પરોઠા ઉપર આપણે પહેલા ઘી લગાવી દેવાનું. ઘી લગાવી દઈએ પછી જે મસાલો આપણે બનાવ્યો છે એ થોડો થોડો સ્પ્રિંકલ કરીશું. પછી આમાં થોડા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના. અહીંયા લીલા મરચાં ઉમેર્યા છે એટલે જે સૂકો મસાલો આપણે બનાવ્યો એ થોડોક જ ઉમેર્યો છે. તમે નાના બાળકો માટે આ પરોઠા બનાવતા હોય તો લીલા મરચાં સ્કીપ કરી શકો અને એ જેવું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે આ કોરો મસાલો છાંટી શકો છો. પછી થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. પછી ફરીથી એ જ રીતે આપણે પરોઠાને કટ કરીને પછી ફોલ્ડ કરી દેવાનું છે. અને ફોલ્ડ કરતા પહેલા થોડો આપણે કોરો લોટ આના ઉપર છાંટી દેવાનો. કોરો લોટ છાંટવાથી આના લેયર ખૂબ જ સરસ બને છે. થોડું ટાઈટ આને ફોલ્ડ કરી દઈએ ને પછી ઉપરથી આ રીતે એને દબાવી દેવાનું છે, પાછું એને વણી લેવાનું. તો લેયર બનાવ્યા પછી જે આપણે પરોઠું વણીએ એ વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું. તો આ રીતે સાદો મસાલો નાખીને કે પછી કોથમીર મરચાં અને મસાલો ઉમેરીને જે રીતે તમારે પરોઠાને વણવા હોય એ પ્રમાણે વણી લેવાના. તવી ગરમ થઈ જાય એટલે પરોઠાને શેકી લેવાનું છે. તો પહેલાં આને ધીમા ગેસ ઉપર શેકવાનું.
પરોઠું એક સાઈડ શેકાઈ જાય પછી એને ફેરવી દેવાનું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. પરોઠું પાછળની સાઈડ પણ આ રીતે સરસ શેકાઈ જાય પછી જ એના ઉપર ઘી કે તેલ લગાવવાનું છે. હવે આને ફેરવીને હલકા હાથે દબાવીને શેકી લેવાનું. તો પરોઠાને આ રીતે એકદમ સરસ લાઇટ બ્રાઉન કલરનું શેકવાનું છે. આ જ રીતે આપણે જે કોથમીર મરચાવાળું પરોઠું બનાવ્યું એને પણ શેકી લેવાનું. પરોઠું એક સાઈડ શેકાઈ જાય પછી એને ફેરવી દેવાનું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. પરોઠું પાછળની સાઈડ પણ આ રીતે સરસ શેકાઈ જાય પછી જ એના ઉપર ઘી કે તેલ લગાવવાનું છે. હવે આને ફેરવીને હલકા હાથે દબાવીને શેકી લેવાનું. તો આ રીતે બધા પરોઠા બનાવીને તૈયાર કરવાના. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 7-8 પરોઠા બનીને તૈયાર થશે. પરોઠાને હવે એક સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના. આ પરોઠા એકદમ સરસ ક્રિસ્પી સાથે જ ખૂબ જ સરસ લેયરવાળા બને છે. તો હવે તમે પણ આ રીતે સરસ મજાના ટેસ્ટી પરોઠા બનાવીને જરૂર ટ્રાય કરજો. પરોઠાનો લોટ બાંધવા માટે અહીંયા લગભગ 150 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આમાં 1/4 ટીસ્પૂન જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. એક નાની ચમચી તેલ ઉમેરવાનું છે. હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તેલ અને મીઠું મિક્સ થઈ જાય એ પછી આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને રોટલી કરતા સહેજ કઠણ અને પરોઠા કરતા સહેજ ઢીલો એવો આનો લોટ બાંધીને તૈયાર કરવાનો. તો આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે થોડું તેલ લઈને લોટને સરસ રીતે મસળીને સુવાળો કરી દેવાનો. લોટને બાંધીને આપણે લગભગ 10-15 મિનિટ માટે રહેવા દઈશું. વેજીટેબલ લચ્છા પરોઠા બનાવવા માટે એક નાનું મીડિયમ સાઇઝનું કેપ્સિકમ, થોડી કોબીજ અને એક નાનું ગાજર લેવાનું છે. ગાજરને છોલીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધું છે. હવે આને ચીલી કટરમાં કે પછી વેજી ચોપરમાં એકદમ ઝીણું ચોપ કરી લેવાનું છે. પછી જે ઝીણું સમારેલું શાકભાજી છે એમાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને આને મિક્સ કરીને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. 5 મિનિટ પછી તમે જોશો તો શાકભાજીમાંથી આ રીતે પાણી અલગ થવા લાગ્યું હશે. હવે આને ભાર દઈને નીચોઈ દેવાનું જેથી વધારાનું બધું પાણી નીતરી જશે અને પછી આને એક બીજા વાટકામાં લઈ લેવાનું. હવે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરવાની, 1/2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું, 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરવાનો. સાથે જ આમાં 1/2 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની. આમાં લાલ મરચું પણ ઉમેર્યું છે એટલે લીલા મરચાં તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધતા કરી શકો અને એટલા લીલા મરચાંનો ઉપયોગ કરવો હોય એટલા લાલ મરચાંનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. હવે આ બધા મસાલાને આ શાકભાજીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો બધા મસાલા શાકભાજીની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને મીઠું આપણે પહેલાં શાકભાજીમાં ઉમેર્યું હતું એટલે ફરીથી મીઠું ઉમેરવાની જરૂર નથી પડી. 10-15 મિનિટ પછી હવે લોટને ઉપયોગમાં લેતા પહેલાં સરસ રીતે મસળી લેવાનો છે. હવે જે પણ સાઇઝના તમારે પરોઠા બનાવવાના હોય એ પ્રમાણે આમાંથી લોવો બનાવી દેવાનો. પછી ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી પાતળી રોટલી વણી લેવાની. તો આ રીતે પહેલાં 2 પાતળી રોટલી વણીને તૈયાર કરી લેવાની છે. હવે જે રોટલી વણીને તૈયાર કરી હોય એના ઉપર બ્રશથી કે હાથથી થોડું થોડું તેલ લગાવી દેવાનું. પછી જે શાકભાજીનું મિશ્રણ છે એ આના ઉપર નાખવાનું. અત્યારે જે માપ લીધું એનાથી મીડિયમ સાઇઝના 4-5 લચ્છા પરોઠા બનીને તૈયાર થશે. પછી થોડો કોરો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરવાનો. બીજી વણેલી રોટલી આના ઉપર મૂકી દેવાની. પછી આને હલકા હાથે સહેજ વણી લેવાનું. અટામણ લેવાની જરૂર નથી, આ રીતે જ એને થોડું વણી લેવાનું છે. પછી આને કટરની મદદથી કે ચપ્પાની મદદથી આ રીતે કટ કરવાનું. હવે આ રીતે જે કટ કરેલી પટ્ટી છે એના રોલ વાળતા જવાનું. તો આ રીતે આનો રોલ વાળીને તૈયાર કરી દેવાનો છે. તો આ રીતે જ્યારે તમે સ્ટફ કરીને એક પરોઠું બનાવશો તો એમાંથી આ રીતના 2 લચ્છા પરોઠા બનીને તૈયાર થશે. પછી આને હલકા હાથે સેક દબાવી દેવાનું અને ફરીથી ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી મીડિયમ થીક પરોઠું વણીને તૈયાર કરવાનું. આને વણતી વખતે વધારે વજન નથી દેવાનું, હલકા હાથે જ આને વણી લેવાનું છે. તો આ રીતે પરોઠાને વણીને તૈયાર કરી લેવાના. પરોઠાને પહેલાં ધીમા ગેસ ઉપર શેકવાનો.
પરોઠું એક સાઈડ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. પરોઠું પાછળની સાઈડ પણ આ રીતે સરસ શેકાઈ જાય એ પછી આના ઉપર તેલ કે ઘી નાખવાનું. હવે પરોઠાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે હલકા હાથે દબાવતા જઈને શેકવાનું, જેથી આ એકદમ સરસ ક્રિસ્પી બનશે. પરોઠાને શેકવા માટે તમે તેલ, ઘી કે બટર કંઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. તો પરોઠાને આ રીતે લાઇટ બ્રાઉન કલરનું અને એકદમ સરસ ક્રિસ્પી શેકી લેવાનું, જેથી આ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, હવે આ સરસ મજાના વેજીટેબલ વાળા લચ્છા પરોઠા બનીને તૈયાર છે. તમે આને આ રીતે અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ પરોઠા બનાવીને જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલા આપણે આનું સ્ટફિંગ બનાવવાનું છે. તો અહીંયા બે મીડિયમ સાઈઝના બાફેલા બટાકાનો માવો લેવાનો, આમાં એક સમારેલું લીલું મરચું ઉમેરવાનું, પછી આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરવાની, આની સાથે અડધી ચમચી પીઝા સિઝનિંગ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, કલર માટે 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની, પછી આમાં 2-3 ચમચી જેટલા બાફેલા સ્વીટકોર્ન ઉમેરવાના અને લગભગ 1 ચીઝ ક્યુબ જેટલું ચીઝ આમાં છીણીને ઉમેરવાનું છે. ચીઝની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય, અને ચીઝના બદલે પનીર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. પણ કોર્નની સાથે ચીઝનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે અને બાળકોને પણ ચીઝ ખાવું ખૂબ જ પસંદ હોય છે. ચીઝ ઉમેરી દઈએ એ પછી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. તો આના માટે નોર્મલ જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે લોટ બાંધવાનો છે. હવે જે બાંધેલો લોટ છે એમાંથી લુઓ બનાવી દેવાનો. હવે ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી મીડિયમ થિક રોટલી વણી લેવાની છે. તો આ રીતે આપણે રોટલી વણી લઈએ, પછી એના એક ભાગ ઉપર જે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું એ મૂકવાનું, પછી બીજા ભાગ ઉપર થોડું ઘી કે બટર લગાવવાનું. અહીંયા મેં ઘીનો યુઝ કર્યો છે. આના ઉપર થોડો ફ્રેન્કીનો મસાલો કે ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. આ ભાગ પર આપણે કોથમીર મરચાંની તીખી ચટણી લગાવવાની છે. ચટણીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. પછી આના ઉપર છેલ્લે છીણેલું ચીઝ કે પનીર નાખવાનું. પછી આ રોટલીને અહીંયાથી આપણે કટ કરી દેવાની છે. હવે આ પરોઠાને આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે, હલકા હાથે દબાવવાનું. પછી જે ચટણીવાળું લેયર છે ત્યાં આ રીતે ફોલ્ડ કરી દેવાનું, અને પછી છેલ્લે ચીઝવાળું જે લેયર છે ત્યાં આને આ રીતે ફોલ્ડ કરવાનું, પછી હલકા હાથે એને દબાવી દેવાનું છે. એની કિનારી આ રીતે ચોંટાડતા જવાનું. પછી કોરો લોટ છાંટવાનો છે અને આના ઉપર પણ કોરો લોટ નાખીને આને હલકા હાથે વણી લેવાનું. તો આને વણતા પહેલાં સહેજ આ રીતે દબાવી દેવાનું છે, જેથી જે બધી વસ્તુ આપણે આમાં એડ કરી છે એ સ્પ્રેડ થઈ જશે. પછી ગરમ તવીમાં આને શેકી લેવાનું. પહેલા ગેસ ધીમો રાખવાનો. એક સાઈડ આ પરોઠું શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું. અને અત્યારે પણ આપણે એને ધીમા ગેસ ઉપર શેકવાનું છે, કેમ કે આમાં આપણે જે લેયર કર્યા છે એ અંદર પણ સરસ રીતે શેકાઈ જવા જોઈએ. હવે આને પાછળની સાઈડ ચેક કરી લેવાનું છે. તો પાછળની સાઈડ પણ પરોઠું સરસ રીતે શેકાઈ ગયું છે. હજુ પહેલા આને કોરું જ આ રીતે શેકવાનું છે. આ રીતે આને શેકી લઈએ. પછી આના ઉપર ઘી, તેલ કે બટર લગાવવાનું. અહીંયા મેં ઘી જ યુઝ કર્યું છે. ઘી, બટર કે તેલ જે પણ યુઝ કરીએ એની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. આ રીતે એને બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી શેકી લેવાનું. જેટલું તમે આ પરોઠાને ક્રિસ્પી શેકશો એટલું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આ પરોઠું સરસ રીતે શેકાઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આ સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી પરોઠા બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ પરોઠા બનાવીને જરૂર ટ્રાય કરજો. હવે જે પણ સાઈઝના તમારે પરોઠા બનાવવાના હોય એ પ્રમાણે આમાંથી લુઓ બનાવી દેવાનો. આ રીતે લુઓ બનાવી દઈએ. પછી ઘઉંનું કે મેંદાનું અટામણ લઈ લેવાનું. હવે આમાંથી રોટલી વણી લેવાની. રોટલી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી વણવાની છે. તો આ રીતે મેં ફૂલકા રોટલી કરતાં સહેજ જાડી રોટલી વણીને તૈયાર કરી છે.
હવે આના ઉપર થોડું તેલ લગાવી દઈશું. પછી આના ઉપર ચીઝ છીણીને નાખવાનો, તો પ્રોસેસ ચીઝ કે મોઝરેલા ચીઝ, જે પણ ચીઝનો ટેસ્ટ બાળકોને પસંદ હોય એ ચીઝ તમે લઈ શકો છો ઉઠાવી. પછી આને સરસ ચટપટું બનાવવા માટે આના ઉપર થોડો ચાટ મસાલો નાખીશું, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીએ. ચીઝની સાથે ચીલી ફ્લેક્સનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે. થોડા ઝીણા સમારેલા લીલા મરચાં, જો નાના બાળકો હોય અને લીલા મરચાં ના ખાઈ શકતા હોય તો તમે લીલા મરચાંને સ્કીપ કરી દેજો. પછી થોડી સમારેલી કોથમીર ઉમેરીએ. હવે જે રોટલીની સાઈડ છે એના ઉપર પાણી લગાવી દઈશું. હવે એકદમ સરળ રીતે આ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા એને આ રીતે ફોલ્ડ કરીશું. પછી જે કિનારીને આપણે ફોલ્ડ કરી છે એના ઉપર પણ થોડું પાણી લગાવી દઈએ, અને આ જેનો બીજો ભાગ છે એને પણ આ રીતે ફોલ્ડ કરી દઈશું. હવે હલકા હાથે આને દબાવી દેવાનું. હવે આ પરોઠાને આપણે શેકી લઈશું. પરોઠાને શેકવા માટે એક તવી ગરમ થવા માટે મૂકી દઈશું અને તવીમાં થોડું ઘી લગાવી દઈએ. તમારે આને તેલમાં શેકવા હોય તો પણ શેકી શકાય, પણ ચીઝ પરાઠાને તમે ઘીમાં કે બટરમાં શેકશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. હવે જ્યાંથી આપણે પરોઠાને ફોલ્ડ કર્યું છે એ ભાગમાં નીચેની સાઈડ રાખીશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ પરોઠાને શેકીશું અને આ પરોઠું શેકાય ત્યાં સુધી બીજું પણ મણીને તૈયાર કરી લેવાનું. પરોઠું એક સાઈડ શેકાઈ જાય એટલે એને ફેરવી દઈશું. હવે પરોઠાને શેકતા પહેલા આના ઉપર ઘી લગાવી દેવાનું. તો હવે આ પરોઠું બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે. આને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આ એકદમ ટેસ્ટી ચીઝ પરોઠા બનીને તૈયાર છે. તમે આને ટોમેટો કેચઅપ કે ચટણીની સાથે સર્વ કરી શકો છો અને આ એટલા સરસ બને છે કે બાળકોને તો આ પસંદ આવશે જ. ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને પણ આ ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે આ પરોઠા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.